अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें कर्तव्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। समय आखू परिवर्तित छे એટલે એવું તો મનમાં વેમ રાખીએ જ નહીં કે આપડા થી ચાલે છે સજનો, આપણે નોતા ત્યારે જગત ચાલતું હતું અને આપણા કરતા સારું ચાલતું હતું, આપણે નહીં હોય તોય હા ये दुनिया के तमाशे हरगिज कम न होंगे, अफसोस यही कि तब हम न होंगे। बाकी दुनिया ना तमाशाओ पहले थी चालिया आवे छे, चालता सजनो क्यारेक आपणे आपणी जातनु कल्याण करवा माटे पण समय आपवो बहु जरूरी छे। स्वकल्याण करी न सके समाज कल्याण पण करी न सके, आत्मोद्धार करी न सके समाज नो उद्धार पण शुं करी सकवानो। આઝાદી આપવા માટે કેટલા કેટલા લોકોએ લોહી વહાવ્યા, શહીદી વહોરી, પણ શ્રેય એની જે સિદ્ધિ છે મહાત્મા ગાંધીને મળી એનું કારણ, ગાંધીજીનો બહુ મોટામાં મોટો ગુણ હતો આપ સૌને ખબર છે, સવારના 7 અને સાંજના 7 મહાત્મા ગાંધી ક્યાંય ન મળે, પ્રાર્થના સભામાં જ હોય, ભગવાનની સામે જ હોય અને મોઢામાં એક જ નામ હોય, રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતા। ઇંગ્લેન્ડથી કોઈ વાઇસરોય ગવર્નર બનીને અહીંયા લોર્ડ થઈને આવે તો એને ત્યાંથી કહેવાતું કે મહાત્મા ગાંધીને મળવું હોય તો આ બે સમય નિશ્ચિત છે, સવારના 7 અને સાંજના 7। એનો અર્થ એ છે કે જે સ્વકલ્યાણ ન કરે એ રાષ્ટ્ર કલ્યાણ સમાજ કલ્યાણ કઈ રીતે કરી શકે। કથામાં જવું એ આપણે આપણી જાતનું કલ્યાણ કરવા માટે, ગઈકાલે આપણે ચર્ચા કરી ગયા સજ્જનો કે ભગવાનની કથા સાંભળવા મળવી એમાં જવાબ મળવું એ કેવલ ને કેવલ ભગવાનની કૃપાનો જ પ્રતાપ છે, બાકી શક્ય નથી। જેનું પૂર્વ જન્મનું પુણ્ય જાગે એ જીવ ભગવદ કથા શ્રવણ કરી શકે છે, બાકી શક્ય નથી। આ કથામાં અહીંયા એ જ આવી શકશે જેને ભગવાન મહાદેવજી બોલાવશે, જાગન્નાથ દાદા જેને જગાડે એ જ અહીંયા આવશે, બાકી એવા વ્યક્તિ હશે કે આ ગામના નહીં હોય, દૂર રહેતા હશે, ઘણા દૂર રહેતા હશે, છતાં એના ઉપર મહાદેવજીની કૃપા હશે તો એ અહીંયા આવીને 7 દિવસ લાભ લઈ જશે અને એક બે નમૂના એવાય નીકળશે કે તમારા જ ગામના હશે, 7 દિનનો પ્રસંગ પણ એકે દી આવી નહીં નીકળશે, છેલ્લે છેલ્લે ગોજો પૂર્ણાવતી સમયે કેવા કોણ હતા। કારણ એ છે સજનો કે એમાં એનો વાંક નથી, આપણે એની એની દયા ખાઈએ કે એના ઉપર ભગવાનની દયા નથી, જેના ઉપર ભગવાનની અનહદ અનુકંપા થાય, ભગવાનનો અનહદ કૃપા વરસાદ વરસે એ જીવ સત્સંગમાં જાય, કથામાં જાય, ભગવાનના મંદિરમાં જાય છે, બાકી જઈ શકાય સીધી વાત। હું એક આપ સૌને એક સરસ વાત પૂછું કે જે જીવ ઉપર કોઈના ઉપર લક્ષ્મીજી રાજી થાય તો લક્ષ્મીજી એને શું આપે, કોઈના ઉપર ભગવતી મહાલક્ષ્મી રાજી થાય પ્રસન્ન થાય તો લક્ષ્મી શું આપે, સીધી વાત છે આ બધાને ખબર છે, લક્ષ્મી શું આપે, ધન આપે, પૈસા આપે, અને આજે આપણે લક્ષ્મીજીની જાજી જરૂર છે, ભગવાનની એટલી બધી નથી, ભગવાનની જરૂર ખરી પણ જેટલી લક્ષ્મીની છે એટલી તો નહીં આવે છે, એટલે તો આપણે બધા લક્ષ્મીજીની યાચના વધારે કરીએ, ભગવાન તમે ઓછી કૃપા કરો તો હાલશે, પણ હા તો કોઈના ઉપર ભગવતી લક્ષ્મીજી રાજી થાય તો એને સંપદા આપે, એને સંપત્તિ આપે, કોઈ જીવ ઉપર ભગવતી સરસ્વતી રાજી થાય શારદા રાજી થાય તો શું આપે, આપ સૌ જાણો છો સરસ્વતી એને વિદ્યા આપે, એને જ્ઞાન આપે, અને એને પ્રજ્ઞા આપે, એને બુદ્ધિ આપે, કોઈ જીવ ઉપર ભગવાન હનુમાનજી રાજી થાય, ભગવાન મારુતિ હનુમાનજી પ્રસન્ન થાય તો શું આપે, એને બળ આપે, એને શરીર બળ આપે, એને આત્મબળ આપે, એને ભજન બળ આપે, એને મનોબળ આપે, કારણ કે હનુમાનજી મહારાજ અતુલિત બલધામમ હેમ શૈલાભ દેહમ, તો કોઈના ઉપર લક્ષ્મીજી રાજી થાય તો એને સંપત્તિ આપે, કોઈના ઉપર સરસ્વતી રાજી થાય તો એને બુદ્ધિ જ્ઞાન અને વિદ્યા આપે, કોઈના ઉપર હનુમાનજી રાજી થાય તો એને બળ આપે, પણ મને કહેવા દો કોઈના ઉપર જાગન્નાથ દાદા રાજી થાય તો એને શું આપે,
કોઈના ઉપર જાગનાથ દાદા રાજી થાય, મહાદેવજી રાજી થાય તો એને શું આપે? સંપત્તિ આપવાનું કામ તો લક્ષ્મીજી કરે છે, વિદ્યા આપવાનું કામ તો સરસ્વતી કરે છે, બળ આપવાનું કામ હનુમાનજી, પણ મહાદેવજી સ્વયં રાજી થાય તો શું આપે? એ તો હવે આપે જ કેવું પડશે, બધું કઈ મારે કેવું એવું આપણે કઈ કરાર નથી કર્યો. હા સરસ ભક્તિ આપે વડીલે જવાબ આપ્યો, બહુ સારી વાત છે. પણ મારો કહેવાનો અર્થ એટલો જ છે સજનો, કે જેના ઉપર ભગવાન આશુતોષ અવઢળદાની શિવજી રાજી થાય એને સંપત્તિ વિદ્યા બળ એ તો મળે જ, પણ શંકર ભગવાન જે ઉપર રાજી થાય એને બીજું કંઈ નહીં, એને શિવપુરાણ કથામાં જવાનો, કથા સાંભળવાનો અવસર આપે, મોકો આપે આ મહાદેવજીની કૃપા છે. આ કૃપા છે સર, એનો અર્થ તમે અહીંયા આવ્યા નથી, મહાદેવજી મોકલ્યા, જાગનાથ દાદાએ જગાડ્યા એટલે તમે આવ્યા છો. એ જેને બોલાવે, એ જેને આમંત્રણ આપે, એ જેને ખેંચી લાવે એ જીવ જ અહીંયા આવીને બેસે છે, બાકી ઇતર કોઈ આવી ન શકે. તો ભગવાન મહાદેવજી જેને જગાડે એ જ અહીંયા આવી શકે, એ જ અહીંયા બેસી શકે. તો ભગવાનની એ બહુ મોટી દયા છે સજ્જનો, બહુ મોટી કરુણા છે કે આ જીવને ભગવદ્ કથા શિવ કથા સાંભળવાનો બહુ મોટો અવસર મળ્યો છે. અને યાદ રાખજો, માણસનું જે જીવન છે એની વાર્તા હોઈ શકે પણ એનું ચરિત્ર ન હોઈ શકે, એની કથા ન હોય, એની કથા. તમે જીવ કથા કદાચ કોઈ કહે તો કોઈ સાંભળવા નવરું જ નથી. તમે જો તમે તમારી કથા કોઈને કેવા બેસશો, ઘણી વાર વડીલો નાના નાના છોકરાઓને બોલાવે કે અમે જે સંઘર્ષ કર્યો, અમે જે સહન કર્યું, અમે જે કઈ નહોતું ના બનાવ્યું તમે સાંભળો. છોકરાઓ કે તમારી વાર્તા તમારી પાસે રાખો, અમને ટીવી જોવાનો ટાઈમ થઈ ગયો. તમે કોઈક દિવસ કહેજો, તમારી ખુદની કથા તમે કોઈ તમારા ઘરનાઓને, તમારા પુત્રો વહુને પોતરાઓને કહેવા તો જાઓ, કોઈ સાંભળવાનો કોઈને સમય નથી. સજે આપણે આ જીવ કથા કહેવા જઈએ કોઈ સાંભળવા તૈયાર જ નથી સજનો. કારણ એ છે માણસની કથા જ નથી હોતી, એ બધી વ્યથા છે. આપણે જે આપણી કહીએ છીએ એ કથા નથી, એ વ્યથા છે. દુઃખ દુઃખ દુઃખ, બીજું શું છે? આટલું સહન કર્યું, આ નહોતું તે નહોતું, આ મહેનત કરીને પછી આ મેળવ્યું, પછી આમ થયું, પછી તેમ થયું, એ બધી વ્યથા છે. કથા તો કેવલ શિવની જ હોઈ શકે, કથા તો કેવલ પરમાત્મા. સજનો શિવ શબ્દનો અર્થ માત્ર શંકર ભગવાન એવું નથી, બ્રહ્મ માત્ર, રામ પણ શિવ છે, ભગવાન સ્વામિનારાયણ પણ શિવ છે, ભગવાન વલ્લભાચાર્ય પણ શિવરૂપ છે, અને લા અવતાર છે, દરેક અવતાર શિવરૂપ છે, શિવરૂપ છે, પ્રમાણ છે. આપણે ત્યાં સંતો અનેક થયા પણ આચાર્ય ઈશ્વરના અવતાર છ ગણાયા છે. એમાં સૌથી પહેલા જગતગુરુ શંકરાચાર્ય, પછી માધવાચાર્ય, પછી રામાનુજાચાર્ય, પછી રામાનંદાચાર્ય, પછી નિંબાર્કાચાર્ય, અને પછી 15મા સૈકામાં ચંપારણીમાં પ્રગટ્યા શ્રીમંત આચાર્ય મહાપ્રભુ વલ્લભાચાર્ય. ઇલમ્મા ગારુને ત્યાં પંડિત લક્ષ્મણ ભટ્ટને ત્યાં તેલંગણ બ્રાહ્મણ, અનલ અનલ એટલે અગ્નિ, અગ્નિ એટલે શિવ. લક્ષ્મણ ભટ્ટ એમના પિતાશ્રી પરમ શિવ ભક્ત હતા, એટલે એમની ઈચ્છા એવી હતી કે વલ્લભનું પ્રાગટ્ય કાશીમાં થાય. એમના માતુશ્રી જ્યારે સગર્ભા બન્યા, વલ્લભ ઉદરસ્ત થયા, એટલે લક્ષ્મણ ભટ્ટ છેઠ આંધ્રપ્રદેશ તેલંગણ અગ્રહારમાંથી ગાડામાં બેસાડીને કાશી લઈ ગયા કે વલ્લભનું પ્રાગટ્ય મહાદેવજીની નગરી કાશીમાં થાય. પણ બનવા કાળ એવું બન્યું કે ત્યારે અલ્લાહએ દિલ્હીમાં બાદશાહ હતો અલ્લાઉદ્દીન ખિલજી, અને કાશીને ભાંગવા માટે, કાશીને તોડવા માટે આવ્યો. રહી શકાય એવું હતું નહીં, એટલે ફરી પાછા પોતાના વતન તરફ જતા હતા, અને માર્ગમાં ચંપારણી આવ્યું, ત્યાં મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું. એટલે મારો કહેવાનો અર્થ, શિવ એટલે બ્રહ્મ, અને બ્રહ્મ એટલે બધા જ ભગવાન, દરેક અવતાર. એ રીતે 200 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ ભગવાનનો પ્રાદુર્ભાવ અયોધ્યાની બાજુ છપૈયામાં થયો. ભક્તિ માતા અને ધર્મદેવને ત્યાં ભગવાન સર્વાવતારી શ્રીજ સ્વરૂપ ભગવાન સ્વામિનારાયણ ભગવાન ઘનશ્યામ રૂપે પ્રગટ્યા, તો શંકર ભગવાન ઘનશ્યામના દર્શન કરવા પધાર્યા છે. મહાદેવજી જોગીનું રૂપ લઈ, સાધુનું રૂપ લઈ
અને જેમ નંદગાંવની અંદર કનૈયાના દર્શન કરવા માટે શિવજી મહારાજ આવ્યા હતા, એમ સ્વામિનારાયણ ભગવાન ઘનશ્યામ બાલ સ્વરૂપના દર્શન કરવા પણ શંકર ભગવાન પધાર્યા છે. મારો કહેવાનો અર્થ, શિવ એટલે બ્રહ્મ અને બ્રહ્મ એટલે બધા જ સ્વરૂપ, તમામ રામ કહો, કૃષ્ણ કહો, સ્વામિનારાયણ કહો, જે જે સ્વરૂપ આપ જે પણ ભગવાનનું સ્વરૂપ કહો એમાં શિવ તત્વ બિરાજે છે. જાજુ શું કહીએ, જગતમાં સજીવ માત્ર શિવ છે. કેવળ આપણું શરીર જવા દો, માણસનું શરીર નહીં પણ 84 લાખ શરીર છે. ચાર એના પ્રકાર છે, જલચર, સ્થલચર, નભચર અને ઉભયચર. ઉભય એટલે આકાશમાં ઉડે, પૃથ્વીમાં રહે, એવું સૃષ્ટિ બધા જ સજીવ માત્ર શિવ છે. જેનામાં આત્મા છે, જેનામાં પ્રાણ છે, શિવ છે. લોકોએ અર્થ એવો માની લીધો, શિવ એટલે વ્યાગામ્બરધારી, જટાધારી, કૈલાસપતિ મહાદેવજી, એ તો શંકર ભગવાનને લાગતી ઉપમા છે. શિવ એટલે બ્રહ્મ, જે લૌકિક નથી, જે સામાન્ય નથી. જીવ એટલે લૌકિક, આ પૃથ્વીમાં રહેનારો એક સામાન્ય, એ આ જીવ છે. અને શંકર ભગવાન શિવ એટલે એનાથી પાર છે. જીવ પરતંત્ર છે અને શિવ સ્વતંત્ર છે. આ જીવ અને શિવનો ભેદ છે. આપણે આમ જુઓ તો સ્વતંત્ર છીએ અને આમ જુઓ તો પરતંત્ર છીએ. તમારી ને મારી કરુણા છે, આમ કોઈએ બાંધ્યા નથી ને આમ બહુ બંધાયેલા છીએ, બહુ જ બંધાય. કારણ કે જીવ આ જગતમાં જન્મે ત્યારથી પરતંત્ર છે, એ સ્વતંત્ર નથી. બપોરના 12 વાગે અને ભૂખ લાગે એટલે જમવું જ પડે, આપણી પરતંત્રતા છે. આખો દિવસ દોડાદોડી કામ કરીએ અને પછી થાક લાગે એટલે સૂઈ જ જવું પડે, આપણી પરતંત્રતા છે. જગતના વ્યવહારને નિભાવવા જ પડે, આપણી પરતંત્રતા છે. ઘર બાંધીને બેઠા છીએ, સારા માઠા પ્રસંગ આવે એને નિપટાવવા જ પડે, આપણી પરતંત્રતા છે. અને શિવ એ છે આ બધી વસ્તુથી પર છે. એને ભૂખ નથી, એને તરસ નથી, એને થાક નથી, એને વ્યવહાર નથી, એટલે પર છે. જીવ ઘરમાં રહે અને શિવ સ્મશાનમાં રહે, જીવ ઘરમાં રહે અને શિવ સ્મશાનમાં રહે. પણ આપણે હવ મનમાં સમજીએ છીએ કે ગમે એવું સારું ઘર બનાવો પણ છેલ્લે તો બોલો બોલો તમારે બોલાય, વાંધો નહીં બોલાય. ગમે એવા સરસ મજાના બંગલામાં રહીએ પણ છેલ્લે તો, હા, શંકર ભગવાનને કોઈએ પૂછ્યું કે તમને કઈ નહીં ને શમશાન શું કામ ગમ્યો, શિવજી ભગવાને સરસ કહ્યું કે છેલ્લે 4 જણા ખંભે ઉપાડી અને પરાણે જ્યાં ઠલવી જાય એના કરતા આપણે ન્યાજ ઉતારો કરીએ નહીં, આપણે રહેવાનું જ ત્યાં ન રાખી. છેલ્લે તો આ આપણા ને આપણા ઘરના, આપણું જ કુટુંબ, આપણા જ દીકરાઓ 4 જણા ખંભે નાખી અને રામ બોલો ભાઈ રામ, કે આમ હાલો ભાઈ આમ, છેલ્લે ન્યાજ મૂકી આવવાના છે. અંતે લઈ જાશે તુજને સ્મશાનમાં, તારે લેવું ભાડાના મકાન. મને લાગે તમારી તાલી એમ કે છે કે આખું ગાવું જ પડશે. આ તો મને એક યાદ આવી ગઈ કડી, એટલે જરા મેં યાદ કરી લીધી. પણ આપણું પ્રસિદ્ધ કીર્તન ગામડે ગામડે ખૂબ સરસ ગવાય છે. જીવસાને ફરે છે ગુમાનમાં, તારે લેવું ભાડાના મકાનમાં, ફરે છે મકાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં, હો તારે રેવું ભાડાના મકાનમાં. એ માને મારું મકાન કરે રંગને રોગાન, માને મારું મકાન કરે રંગને રોગાન, માને મારું મકાન કરે રંગને રોગાન, મારું મકાન કરે રંગને રોગાન. કલર ને મકાન ને આપણે કલર ને એને બધું રિનોવેશન કરીએ, આપણે આપણું રિનોવેશન તો રોજ રોજ કરીએ. સવારના પોરમાં ઉઠીને પેલું ઘણાને તો અરીસાથી ખેંચવા પડે કે હવે તો આખો નીકળ, અરીસો જોવે ના મેવા ચોટી જાય એવા ચોટે આ રંગ રોગા. પણ અંતે લઈ જાશે તુજને સ્મશાનમાં, તારે દેવું ભાડાના મકાનમાં,
જાસે તુજને સ્મશાનમાં તારે રેવું ભાડા ના મકાનમાં તારે રેવું ભાડા નામ કાનમાં અંતતો ગતવા સજનો આ જીવનો છેલ્લો આશ્રય છેલ્લી ભૂમિ સ્મશાન છે ચિદાકાશમાં કાશવાસમ ભજે હમ આખર તો આપણો ચિદાકાશમાં વાસ છે ઘરમાં વાસ નથી પૃથ્વીમાં વાસ નથી અંતતો ગતવા ચિદાકાશમાં કાશવાસ આખર તો સજનો આપણો એ જ નિશાન એટલે શંકર ભગવાન આ જીવ ઘરમાં રહે ને શિવ સ્મશાનમાં રહે છેલ્લે તો આપણે ત્યાં જ જવાનું છે એના સિવાય ઉધાર નથી જીવ અને શિવનો આ ભેદ છે ઘણા બધા ભેદ છે જીવ પરતંત્ર શિવ સંપૂર્ણ સ્વતંત્ર છે જીવ વ્યાઘંબરધારી એ જીવ અન્ય અન્ય વસ્ત્રધારી શંકર ભગવાન વ્યાઘંબરધારી છે બધાથી પર છે પરતંત્ર નથી સ્વતંત્ર છે એટલા માટે બ્રહ્મ શબ્દનો બીજો અર્થ શિવ છે અને બ્રહ્મ એટલે અલૌકિક પારલૌકિક તત્વ દેવી તત્વ એ બધા જ બ્રહ્મ છે પછી વિષ્ણુ ભગવાન બ્રહ્મ છે રામજી બ્રહ્મ છે ભગવાનના 24 અવતાર બ્રહ્મ છે શ્રીમન આચાર્ય મહાપ્રભુ વલ્લભાચાર્ય બ્રહ્મ છે સ્વામિનારાયણ ભગવાન ભગવાન બ્રહ્મ છે इस प्रकार अनेक स्वरूपे भगवान ब्रह्मरूप निर्वाण साक्षात ब्रह्म तो आपणे चर्चा ए करता हता कि शिव एटले ब्रह्म अने ब्रह्म एटले तमाम ईश्वरी तत्व ईश्वरी तत्व जेनामां ब्रह्मनो वास छे ए शिव रूप छे आपणे जेनी कंठी लीधी होय ना गुरु ए शंकर भगवान नुं रूप छे लो एने शिव कही शकाय गुरुम शंकर रूपिणी ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર અતિ પ્રસિદ્ધ અને સિદ્ધ આપણો જાણીતો શ્લોક છે આપણે જેની કંઠી પહેરી એ આપણા ગુરુદેવ પણ શિવ છે આ જગતમાં જે જે પૂજ્ય તીર્થ છે પૂજ્ય ચરણ છે સાધુ સાધુતા જ્યારે ધારણ કરે ભગવાન ધારણ કરે તો એની સાધુતામાં પણ શિવ સ્વરૂપ છે એ પણ શિવ છે આપણે ત્યાં બ્રાહ્મણ જન્મથી પૂજાય છે તો બ્રાહ્મણને પણ શિવરૂપ કહેવાય છે એ પણ ભૂદેવ પૃથ્વીનું તીર્થ છે એ પણ શિવરૂપ છે મારો કહેવાનો અર્થ એ છે જે લૌકિક નથી જે પારલૌકિક છે જેમાં દેવી તત્વ છે બધા જ શિવરૂપ છે શિવ વ્યાપ્ત છે શિવ નિરાકાર છે શિવ એક ગુણનું નામ છે શિવ એક ભક્તિનું નામ છે શિવ એટલે કેવલ શંકર ભગવાન કૈલાસપતિ પાર્વતીનાથ ગણેશ કાર્તિકના પિતા આટલો જ આપણે માની લઈએ તો એ આપણી ખોટી વાત નથી પણ એ થોડી આપણી સીમિતતા છે વાત ગલત નહીં એ મગર થોડી સીમિત તો એવા ભગવાન શિવજીનું નિરૂપણ કરવું એ કેટલી અઘરી વાત હશે હું કહેવા જે માંગતો હતો એટલું જ કે દુનિયામાં દરિયાનું તળિયું છે પણ શિવપુરાણનું તળિયું નથી પૃથ્વીની સીમા સરહદો છે બ્રહ્માંડને પણ માપવાળા માપે છે પણ શિવપુરાણ તો અગાધ ગાથા છે અકથ કહાની છે રામચરિત માનસમાં ભુસુંડીથી શબ્દ લગાડે છે સુનવ તાત યહ અકથ કહાની આ અકથ છે છતાં એની કથા છે કહી ન શકાય એવું તત્વ એટલે શિવપુરાણ છે એવી આ દિવ્ય ગાથા છે તો સાત જન્મ શું સાત આખા પણ ઓછા પડે એવી આ વિસ્તૃત વિસ્તારવાળી અનંત દિવ્ય કથાને આજના મંગલ પ્રભાતે આજના મંગલ દિવસે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ એમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ હું જે કંઈ પૂર્વ ભૂમિકા આપ સૌ પાસે રજૂ કરું છું એનું કારણ એક જ છે કે સાત દિવસમાં શિવપુરાણનું તળિયું નહીં મળે પણ તત્વ જરૂર મળશે એમાંથી લેવા એટલો સાર આપને જરૂર મળશે બાકી તળિયું નહીં મળે
અને અમે મહાપુરુષો છે ના, એ તળિયું ન માપે તત્વ જ લે છે, એમાંથી જેટલું લેવાય એટલું આપણે લેવાય, બાકી એની બહુ ચર્ચા વિચારણા ન કરાય. રસોડામાં જેટલી રસોઈ બની બધી આપણી ન કહેવાય, આપણી થાળીમાં આવી એટલી આપણી. રસોડામાં તો ઘણી બધી રસોઈ બને, આખા ગામને નજર રાખીને બનાવવામાં આવી હોય, એમાંથી થાળીમાં આવે એટલી જ આપણી, ન આવી એટલી ક્યાં આપણી છે. મહાપુરુષો તત્વને પકડે છે. કલકત્તામાં સ્વામી રામકૃષ્ણ પરમહંસ, એમને ત્યાં એક આંબાના બગીચાનો માલિક કાયમ આવતો અને પરમહંસને વિનંતી કરે કે આંબાની સિઝન આવી છે, કેરીની સિઝન, ખૂબ સરસ આંબાઓમાં કેરી આવી છે, આપ પગલાં કરો ને, આપ પધારો ને અમારી વાડીએ પધારો. પરમહંસ રાજી થયા, તે 10-12 શિષ્યોને સાથે લઈ અને જે આંબાનો બગીચાનો માલિક હતો એને ત્યાં ગયા છે. પણ એ સરસ આંબાનો બગીચો આમ કતારબદ્ધ લાઇનબદ્ધ બધા આંબા ને એના ક્યારા ને એની ગોઠવણી ને આ બધું જોઈને જે સાથે આવ્યા હતા ને એ બધા આમ આનંદમાં આવી ગયા. કોહો આ આંબાને કયો કહેવાય ને, એને શું ખાતર અપાય ને, એને પાણી ક્યારે અપાય ને, એ ક્યારે, એ બધી ચર્ચા માંડ્યા કરવા. આંબાના બગીચાનો જે માલિક હતો એને લઈ અને આવેલા શિષ્યો એ આંબાની માહિતી લેવા માટે જઈ આંબાવાડીમાં ફરવા ગયા અને રામકૃષ્ણ પરમહંસે શું કર્યું, 5-6 કેરી લઈ એક ચપ્પુથી કાપી અને બેઠા બેઠા માંડ્યા ખાવા. એ કેરી માંડ્યા આરોગવા ખાવા માંડ્યા અને એના શિષ્યો એની ચર્ચા કરતા કરતા આખો આંબાનો બગીચો ફરી અને લગભગ કલાકે પાછા આવી અને પછી પરમહંસ પાસે બેસીને બોલ્યા કે અમે આંબા વિશે જાણ્યું ઘણું, અમે આંબા વિશે માહિતી ઘણી લીધી, અમે આંબા વિશે ઘણું બધું જાણીને આવ્યા છીએ. રામકૃષ્ણ પરમહંસ બહુ સરસ બોલ્યા કે તમે કલાક સુધી ચક્કર મારીને ખાલી જાણ્યું અને મેં તો 5 કેરી ખાઈ લીધી, સાર મને જ મળ્યો છે. આંબા વિશે જાણવા કરતા એની 5 કેરી ખાઈ લેવી, એ એક વિવેક બુદ્ધિ છે, એક ડાપણ છે. એમ સજનો, શિવપુરાણ તો અનંત સાગર છે, આપણું ગજું નથી કે એને પરિપૂર્ણ આપણે જાણી શકીએ. હા, એમાંથી લેવાય એટલું તત્વ લઈ અને જીવનને આપણે શ્રેષ્ઠ કરીએ. જેટલું તત્વ લેવાય એટલું લેવું, એક જીવનનો સાર છે, ઇસસે જ્યાદા ઓર કુછ નહીં. તો મહાપુરુષોની આ દિવ્ય ગાથા આપણને સાવધાન કરે છે. કથા બડી સુંદર આપે. આમ 7 દિવસ સુધી આપણે જેને સાંભળવાના છીએ એ અગાથ ગાથા છે, એનું તળિયું જ નથી એવી આ સુંદર શિવપુરાણની દિવ્ય ભવ્ય અને સદાસેવી કથાને આપણે શ્રવણ કરવા જઈએ. એક મહાપુરુષ સરસ કહેતા હતા કે સંસારમાં જેટલું ભવ્ય હોય છે એ બધું દિવ્ય નથી હોતું. ભવ્ય ઘણું હોય છે, વિશાળ ઘણું હોય છે, પણ એમાં દિવ્યતા નથી હોતી. સરસ, ભવ્યતા એ પ્રદર્શન છે અને દિવ્યતા એ દર્શન છે. જ્યાં માથું ઝૂકે, જ્યાં આપણી શ્રદ્ધા લાગે, જ્યાં આપણી આંખ નમી પડે એ દિવ્યતા છે, અને જેને જોઈને આંખ પોળી થઈ જાય, ઓહો વાહ કેવું સરસ, એ ભવ્યતા છે, એ ભવ્યતા છે. ભગવાનની કથા ભવ્ય છે, પણ ભગવાનની કથા દિવ્ય છે. આપણે ગઈકાલે ચર્ચા કરી ગયા એમ, તાજમહેલ ભવ્ય છે પણ દિવ્ય નથી. દિલ્હીનો કુતુબ મિનાર કદાચ ભવ્ય હશે પણ દિવ્ય નથી. પણ તમારા ઘરમાં એક નાનકડું મંદિર હોય, એમાં તમારા ઠાકોરજી, એમાં તમારા ભગવાન બિરાજતા હોય, એ નાનકડો ગોખલો હશે, નાની એવી જગ્યા હશે, પણ તો એ દિવ્ય છે. કારણ કે ત્યાં આરતી થાય, ત્યાં પૂજા થાય, ત્યાં વંદન થાય. અરે ત્યાંથી નીકળીએ ના તો પણ આપણું મસ્તક મનથી ઝૂકી પડે. પ્રણામ થાય એ દિવ્યતા છે, અને પ્રશંસા થાય એ ભવ્યતા છે, વખાણ થાય એ ભવ્યતા છે, અને વંદન થાય એ દિવ્યતા છે. તો શિવપુરાણ ભવ્ય પણ છે, શિવપુરાણ દિવ્ય પણ છે. કારણ કે એમાં મહાદેવજી બિરાજે છે, એમાં શંકર ભગવાનનો આવિર્ભાવ છે, એમાં શિવજીનો વાસ છે. જીતના ભવ્ય ઇતના દિવ્ય છે. અને એના કરતા એ ત્રીજી વસ્તુ બરાબર જાણજો, શિવપુરાણ ભવ્ય છે, દિવ્ય છે, અને એટલું જ જીવનમાં સેવ્ય છે. હા, એને જીવનમાં આચરી શકાય એવું એ સેવ્ય છે. આ સેવન કરવાનો વિષય છે. એ કથા, આ શિવપુરાણની કથા એ ખાવાનો વિષય નથી, શિવપુરાણની કથા એ પીવાનો વિષય નથી, શિવપુરાણની કથા એ સેવન કરવાનો વિષય છે. એનું કારણ છે, એ કથા એ ખોરાક નથી, કથા એ પાણી નથી, કથા એ ઔષધ છે, દવા છે, દવા.
શિવપુરાણની કથાને ભવૌષધિ કહી છે. આ ઔષધિ છે ને, આપ સૌને ખબર હશે કે સંસારમાં ભોજન ખવાય, પાણી પીવાય, પણ ઔષધનું સેવન થાય એ ખવાય પીવાય નહીં, એનું સેવન થાય. એને એને સેવન શબ્દ લાગે છે. જો બીમાર પડીએ, ડોક્ટર પાસે જઈએ, એટલે ડોક્ટર આપને 30 ગોળીનું કોર્સ લખે. એમાં લખે કે એક સવારે લેજો, એક બપોરે લેજો, એક રાત્રે લેજો, અને 10 દિવસ સુધી આ રીતે 3 ટાઈમ દવા લેજો. 30 ગોળી આપને લખી દે. ઘરે આવીને પછી આપણને કંટાળો આવે, ખાડું સવારે યાદ રાખવું, બપોરે યાદ રાખવું, રાતે યાદ રાખવું, 10 દિવસ સુધી આ બધું યાદ રાખવું, એના કરતા હાલને 30-30 ગોળી એક હારે અને કંટાળો આવે ખાડવા, એ 3-3 દિવસ યાદ રાખવું 3 ટાઈમ ને આ બધું 10 દિવસ સુધી, એના કરતા એક હારે 30-30 ખાઈ જઈએ તો શું થાય? બીમારી જાય કે નવી ઊભી થાય? દવા છે એના સમયે જ ખવાય, એની પરેજી, એની કાળજી. એ દવા જ્યારે ચાલતી હોય ત્યારે અમુક વસ્તુ ન ખવાય ને અમુક વસ્તુ ખવાય, અમુક વસ્તુ લેવાય, અમુક વસ્તુ ન લેવાય, એમ ભગવાનની કથા. એ 7 દિવસનો કોર્સ છે. ભગવાન વેદવ્યાસજી મહારાજે આપણને આપેલી આ ભવૌષધિ છે, અને એના ક્રમે ક્રમે આનો સમય બે જ છે. હા, 2 ટાઈમની દવા છે. સવારે 8:30-11:30 એટલે મોડ આવશો તો દવા ઓછી અસર કરશે. ઘણા લોકો થોડાક મોડા આવે, વાંધો નથી, પણ દવાની અસર થોડીક ઓછી થાય, પછી એમાં અમારો વાંક ન કાઢતા. દ્વિસત્રમાં સુંદર કથા છે. 2 સમય સત્ર સને આપવાના છે. ભવૌષધિ છે, અને જેમ દવા ચાલતી હોય ત્યારે અમુક વસ્તુ ન ખવાય, એમ અનુષ્ઠાન પૂર્વક રહીએ સજનો. અનુષ્ઠાન નિયમથી રહીએ. સંયમ અને નિયમ એ મનુષ્ય જીવનના 2 દિવ્ય પગ છે સજનો. આ જીવ શિવ બને એના માટેના 2 પગ સંયમ અને સાધના. સંયમ અને નિયમથી જ શોભે છે, એટલા માટે સંયત જીવનથી 7 દિવસ આપણને સુંદર યોગ આપ્યો છે ભગવાન, એનો લાભ લે. તો બડી સુંદર કથા આપે કે ભગવાન શંકર ભગવાનની આ દિવ્ય ગાથા એ ભવૌષધિ છે, ઔષધિ છે. આપ સૌને ખબર હશે આપણે ત્યાં રોગના 3 પ્રકાર બતાવ્યા છે. રોગના 3 પ્રકાર છે, તન રોગ, બીજો મન રોગ, અને ત્રીજો ભાવ રોગ. અગર યે વિડિયો આપકો પસંદ આયે તો લાઇક કરેં ઓર શેર કરના મત ભૂલીએ. સબસ્ક્રાઇબ કરેં કર્તવ્ય ટીવી ચેનલ કો ઓર બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલીએ લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાને કે લિયે.